प्रकरण 10 वर्तुळ। मित्रों आ चैप्टर अति महत्वनु छे, मोस्ट आईएमपी प्रकरण छे, प्रमेय माटे खास। अने आ चैप्टर नी शुरुआत करता पहेला तमारे केटलीक पायानी माहिती शीखवी पड़शे। आ वर्तुळ छे, वर्तुळनु आ केन्द्र छे, आ केन्द्र छे। त्यार पछी आ जे गोळाય છે એને કહેવાય પરિઘ, જેનો સૂત્ર તરીકેનો સંકેત છે 2πr। અને આ કેન્દ્ર છે O, એને આપણે સેન્ટર કહીશું, બરાબર। ત્યાર પછી અહીંથી જે આ દોરું છું ત્રિજ્યા, વ્યાસ પણ આપણે બતાવીશું। त्रिज्या नो संकेत छे आर, आर एटले रेडियस। त्यार पछी आपणे चर्चा करीशुं व्यासनी। तो हवे व्यास एटले वर्तुळनो जे आ परिघ छे एना कोई पण बे बिंदुने तमारे जोड़वाना, पण शरत एटली के सेंटरमांथी, केन्द्रमांथी पसार थवा जोईए, कोई पण लीटा गमे एटला। जेम के आ दोर्यु छे मैं, एने व्यास कहीशु, व्यास। हवे धारो के आ छे केंद्र, अने अहींया आपणे नाम आपीए AO, तो त्रिज्या AO छे। अने व्यास में आपणे अहींया नाम आपी दईए BC, तो आ जे छे एने आखो व्यास कहेवाय, व्यास एटले BC, અને એનો સંકેત છે D। પછી આપણે અહીંથી આ રીતે આમ દોરીએ, અહીંયા ક્રમશઃ નામ આપીશું D, પછી અહીંયા E, તો એને આપણે કહીશું જીવા, જીવા DE। પણ મિત્રો એ પણ ખાસ યાદ રાખજો કે આ પણ જીવા જ કહીશું, જીવા BC। એટલે અહીંયા તમને એટલી સ્પષ્ટતા ચોક્કસ થાય કે BC વ્યાસે છે અને જીવાય છે, પણ આ DE છે એ જીવા છે પણ વ્યાસ નથી। હજુ આમાં ત્રિજ્યા, તમને કોઈ પૂછે કે આમાં ત્રિજ્યા હજી વધારાની બતાવો, તો તમારે કહેવાનું CO, પછી BO, બરાબર। પણ આ DE ને ભૂલથી ત્રિજ્યા નહીં કહેતા, કારણ કે DE છે એ શું છે, એ જીવા છે, એટલે આ કાળજી તમારે ખાસ રાખવાની છે। ઓકે, હવે આપણે આગળ વધવાનું છે, જેની અંદર આ બધું તમે એવું લાગે તો એક સ્ક્રીનશોટ પાડી લેજો। જે રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે અથવા સ્પર્શે એને કહેવાય વર્તુળનો સ્પર્શક। તો હવે છેદિકા વિશે પણ શીખી લઈએ। અહીંયા નામ અલગ આપવાના છે, અહીંયા તમારે નામ જુદા જુદા આપવાના છે। તો આ જે છે એને આપણે કહીશું છેદિકા। શા માટે? કેમ કે છેદિકા છે એ વર્તુળને બે બિંદુમાં છેદે છે, અને સ્પર્શક છે એ વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે છે અથવા તો છેદે છે। અહીંયા જે છે એ માત્ર આપણે એને રેખા કહીશું, બરાબર, પણ એને છેદિકા નહીં કહેવાય, એને સ્પર્શક પણ નહીં કહેવાય, માત્ર રેખા છે। ઓકે, તો હવે એક રેખા અને એક વર્તુળ એના છેદની ચર્ચા કરીએ આપણે, તો કાં તો રેખા અને વર્તુળનો છેદ ખાલી ગણાવે, એટલે આપણે એને લખવું હોય તો અહીંયા સાઈડમાં હું લખું છું, જો તમને દેખાતું હોય તો। આ રેખા એન છે અને આ છેદની નિશાની છે, અને વર્તુળની નિશાની હું આવી કરું છું, આવી વર્તુળની નિશાની,
એનો આન્સર શું આવશે? એનો આન્સર આવશે ખાલીગણ. એટલે ખાલીગણ ને તો તમને ખબર છે ને આવી રીતે દર્શાવાય. પછી આ છેદિકા છે, આ વર્તુળ છે, તો અહીંયા જે આ રેખા એમ અને એનો છેદ વર્તુળ સાથે, તો તમે જુઓ છો બે બિંદુમાં છેદે છે, એટલે આપણે અહીંયા લખીશું કૌંસમાં બી અને સી આર. એટલે કાં તો વર્તુળ અને રેખા બે બિંદુમાં છેદે, કાં તો છેદે જ નહીં, અને અથવા એક બિંદુમાં છેદે. તો આ ત્રીજો ઓપ્શન છે, એલ અને વર્તુળનો છેદગણ એક બિંદુ થાય. સ્પર્શક અને વર્તુળનો છેદગણ એક બિંદુ થાય, છેદિકા અને વર્તુળનો છેદગણ બે બિંદુ થાય, અને રેખા જો વર્તુળને ટચ જ ન કરતી હોય, દૂર પડી હોય, તો એનો છેદગણ ખાલીગણ થાય. તો અહીંયા માહિતી તમને આપેલી છે, તો આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. મિત્રો હવે એક સરસ મજાનો પાછો હું એક વિડીયો લાવીશ, તો ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ.